નમસ્કાર મિત્રો મિત્રો ડાબા પડખે સુવાથી શરીરને લાભ થાય છે તમે બધા જાણતા જ હશો રાત્રે કે દિવસ દરમિયાન જ્યારે સૂઈએ છીએ ત્યારે એક જ પડખે ઊંઘવાનું શક્ય નથી પરંતુ જો તમે 70% સમય ડાબા પડખે ઊંઘશો તો સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે આરોગ્ય શાસ્ત્રમાં પણ એમ લખેલું છે ચત્તો સૂવે એ રોગી ઊંધો સૂવે તે ભોગી જમણે સૂવે તે જોગી અને ડાબે સૂવે તે નિરોગી તો પણ જાણી લ્યો કે ડાબા પડખે સુવાના ફાયદાઓ ક્યાં ક્યાં છે અને કેટલા છે મિત્રો ડાબા પડખે સુવાથી પેટ સંબંધિત જે રોગો છે થાક પેટનું ફૂલવું મળત્યાગ વગેરે સમસ્યાઓમાં ઘટાડો થાય છે હૃદય અને પેટ પર દબાણ આવતું નથી જેથી હૃદયને પૂરતું લોહી પહોંચે છે ડાબા પડખે સુવાથી માણસને રાત્રે ડરામણા સપના ઓછા આવે છે ડાબા પડખે ઊંઘવાથી સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરી શકે છે આથી સરવાળે પાચન શક્તિ મજબૂત બને છે ડાબા પડખે સુવાથી ગુરુત્વાકર્ષણના નિયમને આધારે ભોજનના નાના આંતરડામાંથી મોટા આંતરડા તરફ પસાર થાય છે આથી પાચન તથા દસ્ત સાફ અને સંપૂર્ણ આવે છે આ સાથે મિત્રો પેટની મુશ્કેલીઓથી બચી શકાય છે અને સાથે સાથે ડાબા પડખે સુવાથી ચરબી જે જમા થતી હોય તે નથી થતી અને મંદસ્વીતા દૂર થાય છે આમ ડાબા પડખે સુવાના અનેક લાભો છે આપણે તેને અપનાવીશું તો આપોઆપ અનુભવી શકીશું મિત્રો આની અંદર જે પહેલો ફાયદો છે તે હું તમને જણાવું 10 ટોટલ ફાયદા છે ડાબા પડખે સુવાના તો વિડીયો સરસ મજાનો છે અંત સુધી જોજો મિત્રો પહેલો જ ફાયદો છે કે ડાબી બાજુ સુવાથી હૃદય પર દબાણ નથી આવતું પરંતુ એટલા માટે હૃદયની કાર્યશૈલી જે છે હંમેશા સારી રહે છે અને સ્વાસ્થ્ય માટે ડાબી બાજુ સુવાથી ખૂબ જ સારું ગણાય છે ડાબી બાજુ સુવાથી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે રક્તનું જે પરિભ્રમણ છે તે પણ સારી રીતે થાય છે તો આ તો ફાયદો એક હજી પણ ઘણા બધા ફાયદા છે મિત્રો ફાયદા નંબર 2 ની અંદર છે ડાબી બાજુ સુવાથી શરીરના ઘણા બધા અંગ અને મગજને ઓક્સિજન સારી રીતે મળી રહે છે જેનાથી શરીર અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને મગજ પરનો તેનો સારો એવો પ્રભાવ પડે છે અને મિત્રો આ બીજો ફાયદો તો ખાસ ધ્યાનથી સાંભળજો અને મિત્રો અને જે ફાયદા છે ડાબા પડખે સુવાનો બહુ જ ફાયદા છે મિત્રો ડાબા પડખે સુવાનો ત્રીજો ફાયદો એ છે કે આયુર્વેદ શાસ્ત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ ગર્ભવતી મહિલા ડાબા પડખે ફરીને સુવે છે તો તેના કારણે તેના બાળકને ગર્ભની અંદર યોગ્ય રીતે વિકાસ થવાની સંભાવના વધી જાય છે ખૂબ જ સરસ છે મિત્રો અને જે લેડીઝો છે તેના માટે ફાયદાકારક છે અને સાથે સાથે પેટની અંદર રહેલા બાળક તથા માતાના સ્વાસ્થ્ય ઉપર તેની સારી અસર પડે છે તો જોરદાર ફાયદો છે મિત્રો આનો ડાબા પડખે સુવાનો ત્યારબાદ ચોથો જે ફાયદો છે તેની અંદર મિત્રો છે જો તમે પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો ડાબી બાજુ સુને જો તેનાથી ગુરુત્વાકર્ષણના લીધે ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં સહેલાઈથી ચાલ્યું જાય છે અને સવારે શોચ સમયે પેટ સાફ સારી રીતે થઈ જાય છે આ એનો ચોથો ફાયદો છે ત્યારબાદ મિત્રો પાંચમો ફાયદો છે ડાબા પડખે સુવાથી ચરબી જમા થતી નથી અને મંદસ્વીતાથી દૂર રહી શકાય છે એટલે કે મોટાપો નથી આવતો અને તમારી જે ચરબી છે તે વધતી નથી આમ ડાબા પડખે સુવાના અનેક લાભો છે આપણે તેને અપનાવીશું તો આપોઆપ અનુભવી શકીશું મિત્રો છે ને મસ્ત મિત્રો આવા જે ફાયદા છે ડાબા પડખે સુવાથી ત્યારબાદ મિત્રો એનો જે નેક્સ્ટ ફાયદો છે તેની અંદર છે મિત્રો કે જો તમે ડાબા પડખે સુવાથી કમર પીઠ કરોડરજ્જુ વધુ દબાણ નથી આવતું એટલે કે તમે ડાબા પડખે સુ છો તો કમર પર અને કરોડરજ્જુ પણ દબાણ નથી આવતું તેમજ પીઠની માંસપેશીઓને પણ આરામ મળે છે જે આપણી વાહો છે પીઠ છે તેની જે માંસપેશી છે તેને આરામ મળી જાય છે જેથી કમરનો દુખાવો રહેતો નથી તેમજ એક ખૂબ જ ગાઢ અને લાંબી ઊંઘ આવે છે એટલે કે મિત્રો તમે જો ડાબા પડખે સુ તો જે તમારી પીઠની જે મસલ છે તેને આરામ મળી જાય છે અને કોઈ દિવસ તમને કમરનો જે દુખાવો છે એ તમને નહીં થાય ત્યારબાદ મિત્રો આનો નેક્સ્ટ છે અને આપણો 7મા નંબરનો ફાયદો 7મા નંબરના ફાયદાની અંદર મિત્રો તમે ડાબા પડખે ઊંઘવાથી સ્વાદુપિંડ જે છે આપણું તે સરળતાથી કાર્ય કરી શકે છે આથી સરવાળે પાચન શક્તિ મજબૂત બને છે એટલે કે આપણું જે સ્વાદુપિંડ છે તે સારી રીતે કામ કરે છે જેના કારણે આપણું શરીર જે છે એની જે પાચન શક્તિ છે શરીરની તે મજબૂત બને છે તો મિત્રો આવા સરસ મજાના ડાબા પડખે સુવાનો ફાયદા છે ત્યારબાદ 8મા નંબરનો જે ફાયદો છે
તેની અંદર છે મિત્રો ડાબી બાજુ સુવાથી પાચન ક્રિયામાં ફાયદાકારક સાબિત થાય છે. જે આપણી પાચન સંબંધિત ક્રિયાઓ છે એમાં ડાબી બાજુ સુવાથી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત આપણા હૃદય, મગજ, વાળ, ત્વચા અને શરીરની નેચરલ જે ત્વચા અને શરીરની નેચરલ જે પ્રક્રિયા છે એમાં પણ લાભકારક નીવડે છે. તેવા મિત્રો ઘણા પ્રકારની જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે એનો આપોઆપ ઉકેલ આવી જાય છે. તો મિત્રો આ હતા એના 8મો ફાયદો નંબર. હવે ફાયદા નંબર 9ની અંદર છે ડાબા પડખે સુવાથી ભોજન નાના આંતરડામાંથી મોટા આંતરડામાં સરળતાથી જાય છે, જેથી ભોજન સરળતાથી પચે છે તેમજ તેને પર્યાપ્ત પાચક રસ પણ મળી રહે છે. એટલે કે મિત્રો તમે ડાબા પડખે જો સૂતા હોય તો ભોજન જે આપણે કર્યું હોય છે તે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં સરળતાથી જઈ શકે છે અને જે આપણે શરીર અંદર પાચક રસ બને છે અને તે પર્યાપ્ત માત્રામાં બની રહે અને શરીરને એના ખૂબ જ ફાયદા મળે છે. તો આ તો મિત્રો ફાયદા નંબર 9. ત્યારબાદ આપણો છેલ્લો અને લાસ્ટ ફાયદા નંબર છે 10. તો મિત્રો ડાબા પડખે સુવાથી માણસને રાત્રે ડરામના સપના ઓછા આવે છે અને ઊંઘ સારી હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો ખાસ વાત બેલા આઇકોન જે છે તેને ઓન ઉપર સેટ કરી નાખો જેથી અમારા આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. ઓકે મિત્રો ધન્યવાદ.